સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. Oh,
અને ઘરમાં ચલાવી હોય પાલી એ વગાડે તાલી. આપણે પહોંચ્યા હતા કાનાને બાંધી રાખ્યો હતો, બરાબર 3 વાગે છોડવાનો હતો. એટલો તો યશોદાએ નથી જેટલો બાંધ્યો ને, એટલો આ છિદ્રાવાળાએ બાંધ્યો છે. 12:15 થી 3 વાગ્યા સુધી બાંધ્યો છે, એટલે ગોપીઓને એ લાભ મળ્યો છે. અને જેવા જ ખાંડણિયા સાથે બાંધ્યા ભગવાન, ભગવાન આજે દામ કહેતા દોરીથી બંધાઈ ગયા છે. ભગવાનનું એક નામ દામોદર પડ્યું છે, પણ છેલ્લે હરિસુરી મહારાજે કહ્યું કે ઉલુખલે યયા બદ્ધો મુક્તિ દો મુક્તિ મિચ્છતી. જે બધા પાસે મુક્તિ માગે ને એ યશોદા પાસે મુક્તિ માગે, મને છોડ મને છોડ. વિચારો તો આ યશોદા કેટલા ભાગ્યશાળી છે. મને કોઈએ પૂછ્યું કે શા માટે યશોદા એટલા બધા ગુસ્સે થયા. નંદ બાબા તો ત્યાંના રાજા હતા, એટલે જો કદાચ ધારેત ને તો એવી ગોરીઓ તો ઘણી બધી લઈ આવી, એક ગોરી તોડી નાખી એમાં શું ગુસ્સે થયા. તો કહ્યું કે ગુસ્સે એવા માટે થયા કે ગોરી બીજે કઈ નહીં ને પિયરના ઘરની હતી. પિયરના ઘરની હોય ને એટલે બહેનોને એ ચમચી હોય તો એ સોનાની લાગી, એટલે માં યશોદા પાછળ દોડ્યા. ને પછી તો ભગવાનને લીલા કરવાની હતી, એ ભગવાન ઘરથી બહાર નીકળી પોતાની પાછળ ખાંડળીઓ બાંધેલો છે. પણ એના ફળિયામાં ગયા ત્યાં બે વૃક્ષ હતા, યમલ અર્જુનના એટલે એક આસોપાલવના બે વૃક્ષો હતા. અને જેવા જ ભગવાન નીકળવા ગયા તો એ આખો ખાંડણીઓ આડો થઈ ગયો. પછી ભગવાને ખૂબ જોર કર્યું ને, એકદમ જોર કરવાથી બંને વૃક્ષો હતા એ નીચે પડી ગયા. બહુ કડાકા જેવો વીજળી પડી હોય એવો અવાજ આવ્યો,
અને એમાંથી બે યુવાનો ઉત્પન્ન થયા. બે પુરુષોએ ઉભા થઈને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે ભગવાનને. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા અસો ચ કર્મ સુમના સ્તવ પાદયોર્નઃ સ્મૃત્યાં શિરસ્તવ નિવા સજગત પ્રણામે દ્રષ્ટિ સતાં દર્શને સ્તુભવ. પરમાત્મા વાણી ગુણાનું કથને, પરમાત્મા તે અમને વાણી આપીને તો ફક્ત અને ફક્ત તારા ગુણ ગાય રાખે, ફક્ત તારા ગુણ. શ્રવણો કથાયા, અમને પરમાત્મા તે કાન આપ્યા તો બસ તારી કથા અમે સાંભળી રાખીએ. હસ્તો જ કર્મ સુ, ભગવાન હાથ આપ્યા તો તારું કર્મ કરી રાખે. ભગવાનનું કર્મ કયું? ખાલી તાલી પાડો નહીં, ભગવાનનું સૌથી મોટું કર્મ. હવે મનસ્તવ પાદયોર નહ, અને મારું મન તમારા ચરણોમાં રહે. અને પરમાત્મા સ્મૃત્યા શિરસ્તવ જગત નિવાસ જગત પ્રણામે, પરમાત્મા આખું જગત તારે રહેવાનું સ્થાન છે, દરેક જગ્યાએ મારું માથું નમે. અને દ્રષ્ટિ સતામ, મારી દ્રષ્ટિ કાં તો પ્રત્યક્ષ તને જુએ. દ્રષ્ટિ સતામ દર્શને સ્તુ ભવત તનું નામ, કાં ભવત કાં સતામ, કાં કોઈ સાધુ પુરુષનું દર્શન કરે મારી આંખ, કાં પરમાત્મા તારું કરે. આ બંને એવી પ્રાર્થના કરીને એ સમય પરીક્ષિતે પૂછ્યું, ગુરુદેવ આ બંને દિવ્ય પુરુષો કોણ હતા? શા માટે વૃક્ષ સ્વરૂપે નંદ ભવનમાં રહેતા હતા? કહ્યું કે આ બંને કુબેરના દીકરા હતા. એકનું નામ હતું નલકુબર અને બીજાનું નામ હતું મણિગ્રીવ. આ બંને લોકો ધનથી એટલા બધા આસક્ત થઈ ગયા હતા. પૈસા આવે ને તો ત્રણ વસ્તુ આવે, આવે અને આવે. જેની ઉપર ભગવત કૃપા હોય ને એના માટે ધન આભૂષણ બની જાય, બાકી ધન ભગવત કૃપા ન હોય તો દૂષણ બની જાય. આ બંને ઉપર ભગવત કૃપા ન હતી એટલે દૂષણ બની જાય. ધન આવે એટલે ત્રણ વસ્તુ આવે, આવે અને આવે. એમાં પહેલી વહેલી છે પૈસા આવે એટલે પહેલો વહેલો જુગાર આવે. રમે છે કે આ છિદ્રામાં કોઈ? પૈસાવાળા આવશે એ રમતા હશે, કારણ કે પૈસા આવે એટલે પહેલો વહેલો જુગાર આવે. બીજા નંબરનું આવે તો એ મદિરા એટલે દારૂ આવે. અને ત્રીજા નંબરનું ચારિત્ર્યહીનતા આવે. આ ત્રણ અવગુણ આવે, આવે ને આવે. ધન આવે એટલે આ ત્રણ દૂષણ આવે. પણ કોઈ ઉપર જો ભગવત કૃપા હોય ને, કથામાં બહુ બેસીને ભગવાનના ગુણગાન ગાયા હોય ને, તો આ ધન દૂષણ નહીં આભૂષણ બની જાય. એના માટે તો કથા સાંભળવાની. તમે જુગાર રમો ને એટલે જુગાર રમો એટલે પહેલા વહેલા તમારી વાણી બગડે. જુગાર રમવા વાળો સારી વાણો, સારી વાણી વાળો હોય જ નહીં. જુગાર રમવાથી વાણી બગડે, પછી મદિરા એટલે દારૂ પીવાથી શરીર બગડે, અને ચારિત્રહીનતા આવવાથી મન બગડે. મન વાણી અને શરીરનો બગાડ છે. એટલે કદાચ જો રમતા હોય ને તો હવે રહેવા દેજો, કારણ કે મારે તમને એક જ ઉદાહરણ આપું નાનું એવું. પુણ્ય શ્લોકો નલો રાજા, પુણ્ય શ્લોકો યુધિષ્ઠિર. જેના નામ લેવાથી પુણ્ય મળે ને એવા બે વ્યક્તિઓ જેને મહાપુરુષ કહેવાય, આ બંને મહાપુરુષનું પતન થયું જુગાર રમવામાં. એક યુધિષ્ઠિર અને એક નલ રાજા. નલ દમયંતીની કથા સાંભળી ને? આવા બે મહાપુરુષ ધર્મનો અવતાર, પણ જુગાર રમવાથી આમ થયું. અને કઠણાઈની વાત છે કે સૌરાષ્ટ્રમાં સાતમ આઠમમાં જુગાર રમવા માટે સ્પેશિયલ લોકો આવે. ગામે ગામે કેટલે ઘરે રમવામાં આવે સાતમ આઠમમાં બધા ઘરે. જો ગોપીઓ ધારી લઈ ને, અમારા ગામની ગોપીઓએ ધારી લીધું ને, અમારા ગામમાં જુગાર બંધ કરી દીધું. ગોપીઓ જ ખાલી વિચાર લીધું. સૌથી વધારે ગોપીઓ ભગવાનનું ભજન કરવા વાળી હોય ને, જુગાર રમવા વાળી ગોપીઓ જ હોય. એટલે ગોપીઓ બંધ કરી દેલી ઓટોમેટિક થઈ જાય.
નથી રમતા? તો આજ અર્જુનનાથ બાપુની સાક્ષીમાં બાપુની આ બાપુએ કથા બેસાડી છે, એક બાજુ અર્જુનનાથ, એક બાજુ ગુરુ છે ને એક બાજુ ગોવિંદ છે. રમતા હોય તો આજે પાણી મૂકી દેજો, કે અમારે જન્માષ્ટમી આ દિવસે તો રમવું જ નથી. કૃષ્ણ રોયા છે. આવો અખિલ બ્રહ્માંડનો માલિક સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ રોયા છે. જ્યારે કૃષ્ણ ચેદીરાજ નરેશ પાસેથી આવ્યા ને, પુષ્કરનો રાજા ચેદીરાજ, ચેદીરાજે કૃષ્ણને કહ્યું, કૃષ્ણ દુર્યોધને મારી પાસેથી રાજ્ય પડાવી લીધું, હું મંદિરેથી દર્શન કરીને આવતો હતો, મારી ઉપર હુમલો કર્યો અને મારી પાસેથી રાજ્ય પડાવી લીધું. હવે અન્યાયથી પડાવેલું રાજ્ય ભગવાન તમે મને પાછું અપાવો ન્યાયથી. ને કૃષ્ણ હસ્તિનાપુરને થઈને પાછા આવ્યા ને દ્વારિકામાં, ત્યાં તો દ્વારિકાના બધા યાદવો હતા ને, એક તો મથુરાથી આવ્યા એટલે અહીંયા એને બંદરનો કિનારો મળ્યો એટલે વેપાર મળ્યો, અને વેપાર મળ્યો એટલે ધન મળ્યું, પુષ્કળ સોનું, પુષ્કળ પૈસો, અને ધન આવે એટલે આ તો આવે જ. જુગાર ને દારૂમાં યાદવો એટલા બધા મસ્ત હતા ને, કૃષ્ણએ બધાને બોલાવ્યા કે આપણે 17 વખત યુદ્ધ કર્યું જરાસંઘ સાથે, હવે આપણે અહીંયા આવતા પણ કદાચ હજી એક યુદ્ધ કરવાનું થાય દુર્યોધનની સાથે. ચેદીરાજને જો પાછું રાજ્ય નહીં અપાવે ને તો 100% યુદ્ધ કરવું પડશે. અને આ યુદ્ધ કરવાની બાબતમાં બધા યાદવ સરદારોએ એવા લક્ષણો કર્યા જે ના પાડવાના લક્ષણો હોય. મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ રુકોટી ઉન્મુખી વાર્તા નકાર ષડવિધ સ્મૃતઃ. ના પાડવાના 6 લક્ષણો છે. તમારી પાસે આવું ને હું એમ કહું કે આ છિદ્રમાં મારે એક દિવસ રોકાવું છે, તમે આવીને મૌન થઈ જાઓ ને, મારે સમજવાનું તમે ના પાડો છો. કાલ વિલંબશ્ચ, એક દિવસ વાર લગાડો એટલે મારે સમજી જવાનું, મોટા ભાઈ ના પાડે છે. મારી વાત સાંભળીને પ્રયાણમ, તમે જતા રહ્યો ઘરમાં એટલે સમજી જવાનું કે ના પાડે છે. અને ભૂમિ દર્શનમ, ભૂમિને નીચે જોવા માંડે એટલે સમજી જવાનું કે ભાઈ ના પાડે છે. ભ્રુકુટી ફેરવવા માંડે આમાં સમજી લેવાનું, ના પાડે. અને અન્ય મુખી વાર્તા, બીજી વાત કરવા માંડે એ તો ઠીક છે પણ ફલાણું શું થયું એમ કહેવા માંડે. નકાર ષડવિધ સ્મૃતઃ, આ ના પાડવાના 6 રસ્તા છે. યાદવ સરદારો ના પાડી એટલે કૃષ્ણ એકલા પોતે જતા રહ્યા, કૃષ્ણ એકલા ઉપડી ગયા ઉદ્ધવ અને સહસૈનિકને લઈને. પણ કૃષ્ણમ વંદે જગદગુરુ, જગદગુરુ કૃષ્ણએ સીધા દુર્યોધનને નહીં ગુરુને જ ફોડી નાખ્યા. એમના ગુરુ દ્રોણાચાર્ય કે તમારી અપકીર્તિ થાય છે, તમારો શિષ્ય કોઈ મંદિરેથી આવતો એની પર ચડાઈ કરીને જીતી લઈ, તમારો શિષ્ય કદાચ અશ્વમેધનો ઘોડો છોડે ને કોઈની તાકાત નથી કે એને રોકી શકે, તમારી આમાં નીચી થાય. દુર્યોધનને કીધું રાજી આપી દે, આ બાજુ રાજી આપી દીધું છે. પણ થયું એવું કે કૃષ્ણ રોયા છે, કારણ કે યાદવોએ જુગાર અને દારૂ મૂક્યો નહીં. જે કૃષ્ણને ગમતું નથી ને એની પૂજા ન કરો, અર્ચના ન કરો, કંઈ ન કરો ને, ફક્ત ને ફક્ત જુગાર ન રમો ને અને દારૂ ન પીવો એટલે કૃષ્ણને સૌથી વાલા લાગો. એટલે કૃષ્ણને ફક્ત તમારે ઓનલી ફોર જન્માષ્ટમીના દિવસે ન રમો ને તો કોઈ પૂજા કરવાની જરૂરિયાત નથી. ખાલી જન્માષ્ટમીના બંધ કરી દો, જન્માષ્ટમીના જુગાર બંધ કરી દો. અને જ્યાં હવે જુગાર રમશો તો અર્જુનનાથની આબરૂ જશે, હો વિચારી લેજો. હવે જો અર્જુનનાથ બાપુના ગામમાં જો જુગાર રમાતો હોય તો અર્જુનનાથજીની આબરૂ જાય, કારણ કે અર્જુનનાથ જે કૃષ્ણને ભજે ને એ કૃષ્ણને પસંદ નથી. હેપી બર્થડે ટુ યુ, એ દિવસે કૃષ્ણને ભેટ આપવી જોઈએ જેનો જન્મદિવસ હોય. તમે જે નથી ગમતું એ તમે કરો છો, એટલે જુગાર છે ને ધનોત પનોત કાઢી નાખે. જો નલ રાજાનું યુધિષ્ઠિરનું કાઢી નાખ્યું હોય તો આપણે એવા ક્યાં પુણ્યશાળી છીએ. જો આવા પુણ્ય શ્લોકને નીચું જાવું પડે તમારું ને મારું તો પૂરું થઈ જાય. એટલે સંકલ્પ કરી લેજો, જેની અંદર ભાવના હોય ને ગુરુ પ્રત્યે અને ગોવિંદ પ્રત્યે ભાવના હોય, બાકી ઉપરથી દેખાવ કરતા હોય ને આદેશ આદેશ આદેશ, બીજો કઈ નહીં, જુગાર નરમો એ આદેશ છે, બીજો કોઈ આદેશ નથી, આ જ આદેશ છે, સંતોનો મહાપુરુષોનો આદેશ છે. અને આ એવા બધા જુગારમાં અંધ થયા, એટલા બધા જુગારમાં અંધ થયા, એમ આ માણસોએ દારૂ પી ધન આવ્યું ને એટલે બહુ દારૂ પીધો અને મંદાકિની નદીમાં નગ્ન સ્નાન કરતા હતા નલ કુબેર ને મણિગ્રીવ.
બે કુબેર ના દીકરા પુષ્કળ સંપત્તિ, જેની પાસે પુષ્કળ સંપત્તિ એના દીકરા વાવા જ થાય, બહુ પુષ્કળ સંપત્તિ, દારૂ પીને પડ્યા હતા. નારદજી નીકળ્યા ને તો નિર્વસ્ત્ર એમ નામ જોઈ રાખ્યા નારદજી ની સામે, કાંઈ એને સન્માન બનમાન ન આપ્યું. નારદજી ને એમ થયું કે આને બોધ આપો. નારદજી એ કહ્યું કે તમે નિર્વસ્ત્ર સ્નાન કરો ને જાઓ, તમે નિરાવરણ યોનિમાં જન્મ લેશો. જય હો. લગ્ન તો કાલ છે, ફટાકડા આજ ફૂટે છે, લગ્ન કાલ છે. આમાં શું છે, ગોપીઓ ને ભાવ વધી જાય ને, આજ બપોરે નોલા ગોપીઓ લઈ આવ્યા, એટલે આમાં શું. કાનાએ નોતરુ દીધું રે ગોપી ગાન ભૂલી ગઈ, કાનાએ નોતરુ દીધું રે ગોપી ગાન ભૂલી ગઈ, કાનાએ નોતરુ દીધું રે ગોપી ગાન ઘેલી થઈ, કાનાએ નોતરુ દીધું રે ગોપી ગાન ઘેલી થઈ. એટલે કદાચ એમ ગાંડા ઘેલા થયા હોય, ખબર નથી. એટલે આને વિચાર લીધું કાલ લગ્ન છે, એડવાન્સમાં ફૂટી જાવ, એટલે એડવાન્સમાં ફૂટી જાય. એટલે નિરાવરણ યોની એટલે વૃક્ષ થાય, અને આ બંને વૃક્ષ થઈ જાવ, એટલે આ બંને હાથ જોડ્યા અને માફી માંગી. ત્યારે આનો ગર્વ નાશ કરવા માટે શ્રાપ આપ્યો હતો, અને બીજું અનુગ્રહ કરવા માટે અનુગ્રહ કર્યો કે જાઓ કૃષ્ણના ફળિયામાં તમે બંને રહેજો, કૃષ્ણ દ્વારા તમારી મુક્તિ થશે. કારણ કે માનવથી માનવની મુક્તિ થાય, સજાતીયથી સજાતીયની થાય. એટલે અહીંયા ખાંડણીઓ પણ લાકડું હતું, અને સામે આ વૃક્ષ પણ લાકડા હતા, એટલે લાકડાથી લાકડાની મુક્તિ. આમ તો આપણું શરીર છે ને એ લીલું લાકડું છે. અગ્નિને પૂછો ને કે આ શરીર શું કહેવાય, તો કે લીલું લાકડું છે. સર્કસમાં વાઘ હોય ને એને પૂછો, ક્યાંય બાબરામાં સિંહ છે એને પૂછો કે શરીર એટલે હું, માણસનું શરીર કે મારા માટે કાજુ કતરીનું બોક્સ. અને એમ તમે કોઈ બોસને પૂછો, તમારા બોસ હોય એને, એ બોસ કહે કે અમારી દ્રષ્ટિએ ઢોર કહેવાય માણસનું શરીર એટલે. અને કોઈ પત્નીને પૂછો કે તમારે આ શરીર એટલે શું, એટલે પત્ની એમ જ કહે કે એ કાળો કાગડો અથવા બાવનો એક છોકરો જતો હોય બપોરના, ગધમીકાર તડકો હોય ચૈત્ર મહિનાનો, એની માં કે કઈ બાજુ કે પોસ્ટ કરવા જાઉં છું, કે અત્યારે ન જાતો, આવતો રે અત્યારે કારો કાગડો એ બહાર ન નીકળે, આવતો રે અંદર, એ તારા બાપા નાખી આવશે. એટલે કારો કાગડો એના બાપા ભાઈ ના, કાંઈ એને છોકરાને પટાવવા માટે કે જો બાવ આવ્યું, એટલે એ તમારી શરીર પત્નીની દ્રષ્ટિએ શરીર બાવ છે, કાળો કાગડો છે. એટલે શિરિયતે ઇતિ શરીરમ, શરીર એક દિવસ ખરી જ જવાનું છે. કાં તો તમે આઈસ્ક્રીમ ખાઈ લ્યો તો નફામાં છે, બાકી આઈસ્ક્રીમ એમનેમ ઓગળી જ જવાનું છે. શરીરનો સાચો ધર્મ છે, જેટલા દિવસ તમે કથામાં બેસીને ભગવાનનું નામ બોલો, તાલી પાડો, એટલું શરીર માટે સારું, બાકી શરીરનો મોહ છોડો. આ બંને લોકોએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને કહ્યું કે નમઃ પરમ કલ્યાણ, નમઃ પરમ મંગલ, વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ. હે યદુના પતિ, અમારા નમસ્કાર સ્વીકાર કરો. અને આજે પણ વૃક્ષ એટલે સમાધિ ચૈતન્ય અવસ્થા. વૃક્ષોમાં જીવ છે, પથ્થરોમાં જીવ છે, કોઈ એવી બાબત નથી જેમાં જીવ ન હોય, પરમાત્મા જેમાં ન હોય. આપણે એમ કે પથ્થર, આજ સુધી જેટલા પણ વૈજ્ઞાનિકો હતા ને એવું કહેતા હતા કે પથ્થર છે ને જળ છે, પણ વૈજ્ઞાનિકોએ હવે સ્વીકાર લીધું ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન પથ્થરમાં પણ હોય છે. હવે વૈજ્ઞાનિકો કહે કે પથ્થર ચેતન હોય છે, બાકી પહેલા નહોતા કહેતા. અરે આપણે તો શું, આપણો પોઠિયો દૂધ ન પીએ, અરે આપણા ગણેશજી પણ દૂધ શું બધું પી જાય. અમુક સમયે પથ્થરોમાં ચેતન તત્વ આવે એટલે બધું પી જાય, દરેક પથ્થરો, પોઠીઓ કે ગણેશજી નહીં, દરેક પથ્થરો, કેમ કે એમાં પરમાત્મા બિરાજેલો છે. પથ્થરની અંદર જે પરમાત્મા છે ને, અવ્યક્ત પરમાત્મા છે. એના પછી વૃક્ષોમાં થોડોક વ્યક્ત છે, પશુઓમાં વ્યક્ત પરમાત્મા છે, અને મનુષ્યોમાં વિશેષ વ્યક્ત પરમાત્મા છે. એટલે જળથી લઈને ચેતન સુધી, એટલે તો પાંચમો અધ્યાય રુદ્રીનો બનાવવામાં આવ્યો. નમસ્તે રુદ્રમન્યવ સેનાનામ પતય નમઃ, હરિકેશાયો પવિતિને પુષ્ટાનામ પતય નમઃ. પથ્થરથી જળથી લઈને ચેતન બધાને નમસ્કાર કહ્યા છે, આટલી મોટી ફિલોસોફી. એટલે વૃક્ષોમાં છે, આપણે નથી માનતા, પણ મુસલમાનનો રાજા અકબર હતો ને એણે માન લીધું.
અકબર એક ગ્રંથ લેખો હતો, આઈના એ અકબર, આઈના એ અકબરમાં તમે વાંચી લેજો, એમાં એને ખુલ્લાસો કર્યો છે કે પથ્થરમાં ચૈતન્ય છે. આ અકબરના રાજ્યમાં એનું એક સૌથી મોટું રત્ન એટલે એ હતા તાનસેન. તાનસેન અને બૈજુ બાવરા એક જ ગુરુના શિષ્ય સ્વામી હરિદાસજીના. આજે પણ જે લોકો વૃંદાવન ગયા છે ને એને ખબર છે કે વૃંદાવનમાં આજે પણ નિધિ નામનું વન છે, નિધિ નામનું વન. આજે ભગવાન ત્યાં આજે પણ રાસ લે, ત્યાં આજુબાજુના લોકો પૂનમના દિવસે બારીઓ બંધ કરી દે છે. આજે પણ ભગવાન રાસ લઈને આ નિધિવનમાં આખી જિંદગી જેને જપ કર્યો ને એ બીજું કોઈ સ્થાન નહીં, એ નિધિવન. અને એમાંથી એક એને મૂર્તિ પ્રગટ થઈ, એ મૂર્તિ બીજી કોઈ નહીં બાકી બિહારીજી. અને હરિદાસ જેવું કોઈ ગાતો નહીં, આજ સુધીનો એવો કોઈ ગાયક નથી જેણે પોતાનો અવાજ હરિદાસજીને સંભળાયો ન હોય. લતા મંગેશકર હોય, કોઈ પણ એક વખત સારો અવાજ કરવો હોય ને તો એક વખત હરિદાસજી પાસે જવું પડે. લાગી લગન ગુરુ ચરણ કી મોહે, લાગી લગન ગુરુ ચરણ કી, લાગી લગન ગુરુ ચરણ કી, લાગી લગન ગુરુ ચરણ કી. ચરણ બિના મોહે કુછ નહીં સૂજે, ચરણ બિના મોહે કુછ નહીં સૂજે, ચરણ બિના મોહે કુછ નહીં મૂલમ ગુરુર પાદુકા, યોગ્ય મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુર કૃપા. આ બૈજુ બાવરા તાનસેન એક ગુરુના શિષ્ય, પણ તાનસેન જ્યારે તાનસેનનું એટલું બધું સારું નામ સાંભળ્યું ને એટલે એક દિવસ કીધું કે તું એટલું સારું ગા તારા ગુરુજીને તો બતાવો ને. ગુરુજીનું સાંભળ્યું ત્યારે હરિદાસજી ગાતા હતા ને એટલે એકદમ અકબર ખુશ થઈ ગયો અને કયો નહીં એટલું સુંદર શા માટે ગાય અમારી પાસે ગાય, કે આ સારું સુંદર ગાયનું મહત્વ જાણે છે. અકબરને કહ્યું તાનસેને, હું દિલ્લીશ્વર માટે ગાઉં છું ને એ જગદીશ્વર માટે ગાય છે, એટલે એના ને મારા અવાજમાં એટલો ફરક છે કે ભગવાન માટે ગાય છે. ગણા નામ ગણપતિ ગણેશ લંબોદર સોહે ભુજા હે.